मित्रों आज अपने नव चेप्टर चालू करिए छे भाग बे नो बराबर। भाग बे मा जे चेप्टर छे किरण प्रकाश शास्त्र बहु अगत्यनो चेप्टर छे, बहु थोड़ो अघरो पण छे, बहु नथी पण थोड़ो अघरो पड़शे तमने बराबर। एटले थोड़ुंक ध्यान थी समझशो तो आवी जशे, पछी वात करिए धीमे धीमे। आखुं चेप्टर आपणे भणवानुं छे, ભણવાનું છે એટલે તમારે ભણવાનું છે, હું તો આખું જ ભણાવીશ, પણ પાર્ટ ટુ ચાલુ થયો છે, આપણે વહેલી તકે પૂરું કરીએ તો વધારે પડતું રિવિઝન થાય। ભણજો, કોઈ તકલીફ હોય તો કહેજો બરાબર। કિરણ પ્રકાશ શાસ્ત્ર છે એટલે જે તમે નવમાં દસમામાં ભણી ગયા એમાં અંતરગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતરગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, પ્રિઝમ છે, આ બધી વસ્તુઓ છે તો, અને સાદા અરીસો પણ છે। આપણે સાદા અરીસાથી સ્ટાર્ટ કરીએ છીએ। સાદા અરીસો તમે જોયેલો છે, આપણે કાચમાં મોડો જોઈએ છે સવારે, એ સાદો અરીસો છે। ત્યાંથી પ્રકાશનો શું થાય છે, અરીસામાંથી કોઈ પણ પ્રકારનો હોય, પ્લેન હોય, સમતલ હોય કે પછી વક્ર હોય, અંતરગોળ, બહિર્ગોળ, અરીસો હોય, અત્યારે આપણે અરીસાનો ભાગ પૂરો કરીએ છીએ બરાબર। અને અરીસાને આ ચેપ્ટરમાં હું શું કરાવીશ તમને કે અરીસાના પ્રશ્નો કરાવીશ, અરીસાને લાગતા, પરાવર્તનને લાગતા દાખલાઓ કરાવીશ, પછી લેન્સમાં જઈશ તો લેન્સના થિયરી અને એના દાખલા ગણીશું। આ રીતે આપણે ટોપિક વાઇઝ કરીએ છીએ। તો અરીસાથી સ્ટાર્ટ કરીએ તો અરીસાના ત્રણ પ્રકાર છે, સમતલ અરીસો, અંતરગોળ અરીસો, બહિર્ગોળ અરીસો। અરીસામાં પ્રકાશનું પરાવર્તન થાય છે બરાબર। તો આપણા માટે ક્વેશ્ચન છે, પરાવર્તનના નિયમ લખો બરાબર। પ્રશ્ન શું છે, પરાવર્તનના નિયમ લખો, તો એમાં જવાબ છે, જો આ અરીસો છે બરાબર, આ સમતલ અરીસો, આકૃતિમાં આને આ રીતે દર્શાવે છે, આ અરીસો છે, ત્યાં આપણે બધાએ જોયેલું છે અરીસો શું હોય, અહીં પ્રકાશની કિરણ આવે છે, આમ પ્રકાશનો કિરણ આવે છે, આને કહે છે આપાત કિરણ। પછી જે બિંદુ પર આપાત થાય, કોઈ પણ ક્વેશ્ચનમાં અરીસો હોય કે ગમે તે હોય, એટલે લેન્સ હોય, પ્રિઝમ હોય, જે બિંદુ પર પ્રકાશનો કિરણ આપાત થાય છે તે બિંદુ પર લંબ દોરી દેવાનું બરાબર। આપણે આ બિંદુ પર આ અરીસાને લંબ દોરી દઈએ તો આ લંબ થઈ ગયો, તો આ જે બનશે ને તેને આપણે થીટા આઈ કહીએ છીએ બરાબર। આઈ એટલે ઇન્સિડેન્ટ એટલે આપાત, એંગલ ઓફ ઇન્સિડેન્ટ છે આઈ બરાબર। પછી જેટલા કોણ પર આપાત થાય છે એટલા કોણ પર શું થશે, પરાવર્તન થશે, તો આને થીટા આર કહે છે બરાબર। આર એટલે શું છે, રિફ્લેક્શન છે, પરાવર્તન। તો એનો પહેલો નિયમ શું છે, પહેલો નિયમ છે કે આપાત કોણ એટલે થીટા આઈ અને પરાવર્તન કોણ, અને પરાવર્તન કોણ થીટા આર
કોણ હોય છે અને આપાત કોણ જેટલા કોણ પર આપાત થશે એટલા જ કોણ પર પરાવર્તન થશે કોણ ક્યાંથી બનશે તો લંબ સાથે અને બીજો નિયમ છે જો હવે આમાં ત્રણ વસ્તુ જોઈએ આ આપાત કિરણ છે આ પરાવર્તિત કિરણ છે અને આ લંબ છે વચ્ચે ડોટેડ ત્રણે ત્રણ ક્યાં છે તો આ બોર્ડ પર છે બોર્ડ શું છે સમતલ છે સમતલ પર હોય છે આપાત કોણ સોરી આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ પર સપાટીને દોરેલો લંબ ત્રણે ત્રણ વસ્તુ શું હોય છે એક જ સમતલમાં હોય છે બરાબર ક્યાં હોય છે એક જ સમતલમાં હોય છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ પર સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય આ પરાવર્તનના નિયમો છે બે જ નિયમ લખવાના છે બરાબર આ આખું બે માર્કમાં આવી શકે કાં તો ઓબ્જેક્ટિવમાં આવી શકે ક્વેશ્ચન વન છે બરાબર હવે આપણે પરાવર્તનના નિયમો લખ્યા એમાં એવું નથી લખ્યું કે સમતલ અરીસા માટે લખો એવું નથી લખ્યું કે અંતર્ગોળ અરીસા માટે કે બહિર્ગોળ અરીસા માટે આ ત્રણે ત્રણ અરીસા માટે સાચું છે બરાબર ત્રણે ત્રણ પ્રકારના અરીસા માટે આ નિયમ સાચો છે એટલે પરાવર્તનના નિયમ ત્રણે ત્રણ માટે લાગુ પડે સમતલ માટે અંતર્ગોળ માટે અને બહિર્ગોળ માટે એટલે આ બે નિયમ તમે અહીંથી જ લખી લો જે ક્વેશ્ચન લાંબુ રહેશે એમાં હું તમને PDF મોકલીશ ચોક્કસ મોકલીશ બરાબર પહેલાં ચોથા ચેપ્ટરના કદાચ બાકી છે કે છઠ્ઠા ચેપ્ટરના બાકી છે મેં કીધા હતા હું જોઈ લઈશ પછી ફરીથી મોકલીશ હું આપણે રિવિઝન કરતાં કરતાં આવીએ ત્યાં સુધીમાં હું મોકલી દઈશ ઓકે તો આ લખી લેજો પછી બીજા પ્રશ્ન પર જઈએ અરીસા એટલે મિરરના આપણે ત્રણ પ્રકાર જોયા સમતલ અરીસો અને બીજો વક્ર અરીસો વક્ર અરીસાના બે પ્રકાર છે અંતર્ગોળ અને બરાબર અરીસાના બે પ્રકાર સમતલ અને વક્ર વક્રના બે પ્રકાર આવે કે અંતર્ગોળ અને બહિર્ગોળ આમ ટોટલ જોવા જઈએ તો એક બે ને ત્રણ છે હવે આપણે સમતલમાં તો કોઈ પ્રોબ્લેમ નથી હોતી અંતર્ગોળ અને બહિર્ગોળની વાત કરીએ તો આવા અરીસા બનાવે કઈ રીતે છે બરાબર તો બનાવે એ રીતે છે કે એને આ જે રીતે એને બનાવે છે આપણે એ વસ્તુને બનતું જોઈ લઈએ કે આ રીતે એ વસ્તુ બને છે તો પછી આમાં એની બધી વસ્તુ આપણને ખબર પડી જશે જુઓ મિત્રો એક વસ્તુ યાદ રાખજો ચેપ્ટર અઘરું છે મોટાભાગના લોકો છોડી દે છે આપણે છોડવાનું નથી બરાબર એટલે હું તમને થોડું સ્લોલી ભણાવી રહ્યો છું અને થોડું વધારે ડિટેલમાં ભણાવી રહ્યો છું જેથી કરીને આપણે ચેપ્ટર
થઈ જાય, એના વેટેજ પણ વધારે છે, ચેપ્ટર લાંબુ પણ છે. ઓકે, તો જુઓ, એક ફૂટબોલ જેવું અથવા એક ગોળો લઈએ, ફૂટબોલ જેવું, બરાબર, શું કરીએ, ફૂટબોલ જેવો એક ગોળો લઈએ, બરાબર, અને સાનો લઈએ છે કાચનો, કાચનો ગોળો લઈએ છીએ, ફૂટબોલ લઈએ છીએ, કાચનો ફૂટબોલ, ફૂટબોલ અંદરથી ખોખલું હોય છે, હોલો હોય છે, બરાબર, એની આપણને ત્રિજ્યા મળશે, આ કેન્દ્ર મળશે, ત્યાં ત્રિજ્યા મળશે, બરાબર. તો આપણે શું કરીએ છીએ કે એને ગમે ત્યાંથી કાપી નાખીએ છીએ, જુઓ આપણે અહીંથી કાપી નાખીએ, આટલો ભાગ કાઢી નાખીએ, બરાબર, અને પછી આ જે કાચનો છે એમાં આપણે કેમિકલ સોલ્યુશન લગાવી દઈએ છીએ કે જેથી કરીને અંદરની સપાટી ચળકતી બને. જે તમે જુઓ છો ઓરેન્જ કલરનું કેમિકલ લગાવેલું હોય છે અરીસાની પાછળ, સાદા અરીસો તમે જોયેલું હશે, એની પાછળ શું હોય છે કે બ્લુ કલરનો કે એવા કલરનો હોય છે. હું એક મિનિટ તમને બતાવું, અને ચાલુ રાખો, એક જ મિનિટ હું તમને અહીંથી જ બતાવી દઉં છું.
જો આમાં આ મિરર છે અને પાછળ કેમિકલ લગાવેલું છે. હવે આ જુદા જુદા કલરના આવે છે, તમે ઓરેન્જ કલરનો જોયો છે, આ બ્લુ કલરનો છે, બરાબર. મિરર આ સમતલ છે, આવું જ વક્ર આવે, બરાબર. તો એને આપણે કાપી લઈએ અને અંદરની સપાટી જે છે તે ચળકતી થાય એવું રીતે બનાવી દઈએ. આ જે છે તેને સી વક્રતા કેન્દ્ર કહે છે. પહેલી વ્યાખ્યા આવે છે વક્રતા કેન્દ્ર સી, બરાબર. ગોળાકાર કવચ, કવચ એટલે ખોખલો, પોલો, હોલો, કાચ, બરાબર. ગોળાકાર કવચના કેન્દ્રને વક્ર અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. આ સી થયું તે, બરાબર. પછી બીજું આવે છે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર, બરાબર. તો આ જે ત્રિજ્યા છે, જેટલી ત્રિજ્યાનો આપણે ગોળો લીધો છે, બરાબર, એટલે ગોળાકાર કવચ ની ત્રિજ્યાને વક્ર અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે, બરાબર. તો અહીંથી અહીં સુધીનો જે ડિસ્ટન્સ છે એ વક્રતા ત્રિજ્યા થયું, બરાબર. ત્રીજો આવે છે ધ્રુવ, ધ્રુવ એટલે પોલ. આ વક્ર અરીસાનો જે મધ્ય બિંદુ છે, સેન્ટર જે છે, આ સેન્ટર એને શું કહે છે, ધ્રુવ, બરાબર. વક્ર અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ કહે છે, બરાબર. અથવા પી લખે છે પોલ, તો પી પણ લખે અને ઓ પણ લખે, બરાબર. પછી આવે છે મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ કોને કહેવાય, તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા છે, બરાબર. વક્ર અરીસા, વક્ર અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર માંથી પસાર થતી અક્ષ શું કહેવાય, અક્ષને મુખ્ય અક્ષ, બરાબર. આ ઓસી જે છે તે મુખ્ય અક્ષ છે, બરાબર. ચાર વ્યાખ્યાઓ છે, હજુ બીજી લઈએ. સમજાય છે, એક એક વસ્તુ આપણે સમજતા જવાનું છે, તો આનો આપણને ઉપયોગ કરતા ફાવશે, બરાબર.
પાંચમી વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર। એટલે ફોકસ બરાબર। તો જુઓ મુખ્ય અક્ષ ને સમાંતર આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ ને સમાંતર આવતા પ્રકાશના કિરણો એટલે ધારો કે આ બે કિરણો આવે છે પરાવર્તિત થઈને જે બિંદુમાંથી જાય જે બિંદુમાંથી જાય તેને આપણે મુખ્ય કેન્દ્ર એફ કહીએ છીએ ફોકસ બરાબર। વક્ર અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો અરીસાથી પરાવર્તન પામીને જે બિંદુ પર કેન્દ્રિત થાય। હવે કેન્દ્રિત બે રીતે થાય, બહિર્ગોળ અરીસો હોય ને બહિર્ગોળ એમાં સમાંતર આવે ને પ્રકાશના કિરણો અહીંથી પરાવર્તન પામીને આમ જાય અને વિકેન્દ્રિત થયા કહેવાય, પરંતુ આભાસી જે છે તે મળે બરાબર। શું મળે? આભાસી વસ્તુ આપણને મળે। તો કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત ફેલાય જાય બરાબર, વિકેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ બરાબર। કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, આ જે ડિસ્ટન્સ છે એને કેન્દ્ર લંબાઈ કહેવાય, અને મુખ્ય કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો અંતર છે એને વક્રતા ત્રિજ્યા કહેવાય। વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા કહેવાય। મુખ્ય કેન્દ્ર સોરી ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એને ફોકલ લેન્થ કહેવાય, કેન્દ્ર લંબાઈ કહેવાય બરાબર। તો વક્ર અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતર ને કેન્દ્ર લંબાઈ ઓપર લેન્થ કહે છે, એફ વડે દર્શાવે છે બરાબર। એક વ્યાખ્યા હજુ આવે છે સાત નંબર, પ્રેરક સિયલ કિરણો। પ્રેરક સિયલ કિરણો કે કોને કહેવાય? કે મુખ્ય અક્ષની સમાંતર અને મુખ્ય અક્ષની નજીકના દૂરના ને એથી કિલોમીટર દૂર ને એની નજીકના મુખ્ય અક્ષની સમાંતર અને મુખ્ય અક્ષની નજીક આપાત થતા અથવા જતા પ્રકાશના કિરણોને શું કહે છે? પેરેક્સિયલ કિરણો કહેવાય છે બરાબર।
मुख्य अक्ष ની નજીક અને સમાંતર કિરણોને એક્સિયર કિરણ બરાબર. સાત વ્યાખ્યાઓ છે એ આપણે યાદ રાખવાની છે કે કેવા પ્રકારની છે. બરાબર. હવે એક પ્રશ્ન લઈએ છીએ. આપણે આમાં બે વસ્તુઓ જોઈએ, તો વક્રતા ત્રિજ્યા જોઈએ અને વક્ર ફોકલ લેન્થ જોઈએ, કેન્દ્ર લંબાઈ જોઈએ. તો કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ વક્ર અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે એફ અને વક્રતા ત્રિજ્યા આર વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર. બંને વચ્ચેનો સંબંધ મેળવો. જુઓ, મેથેમેટિકલ છે. એક વક્ર અરીસો લઈ લઈએ, મુખ્ય અક્ષ થઈ ગઈ, અહીંથી એક પ્રકાશનો કિરણ આવે છે અને પરાવર્તન થઈને અહીંથી જાય છે. બરાબર. આ એફ થયો. તો મેં તમને એમ બતાવ્યું કે જે બિંદુ પર આપાત થાય તે બિંદુ પર લંબ દોરેલો, આ સપાટી પર લંબ દોરેલો. તો લંબ સાથે આપાત કોણ થીટા બનશે. તો પરાવર્તન થાય છે તો લંબ સાથે પરાવર્તન કોણ થીટા બનશે. હવે જો અહીં ઝેડ બને તો આ કોણ થીટા, તો આ કોણ પણ થીટા. તો જુઓ, એક બે ત્રણ, આ કોણ થીટા. હવે જુઓ, આમ બનેલું છે, અહીં થીટા છે, અહીં થીટા છે, તો આ ટોટલ કોણ કેટલો? તો ટુ થીટા. બરાબર. આ ટોટલ કોણ કેટલો છે? ટુ થીટા. તો આ ટોટલ કોણ કેટલો થશે? ટુ થીટા. બરાબર. ઓ છે અને આ ઈ છે. બરાબર. આ જે બિંદુ છે તે સી, આ જે અંતર છે આપણને ખબર છે એફ છે, આ જે અંતર છે તે આપણને ખબર છે વક્રતા ત્રિજ્યા. ફરીથી દેખજો વિડીયો. આટલું શું મેં બનાવ્યું છે જુઓ. વક્ર અરીસાના પ્રકાશનો પેરાક્સિયલ કિરણ પી બિંદુ પર આપાત થાય છે અને આ
પરાવર્તન પામી એકમાંથી પસાર થાય છે બરાબર હવે જો આકૃતિ પરથી બધા કોણ આપણે બતાવેલા છે આકૃતિ પરથી કોણ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર તો જો એક આ લઈ લઈએ કે 2 થીટા ઇક્વલ ટુ આ 2 થીટા ઇક્વલ ટુ OP અપોન OF બરાબર એટલે OP અપોન સ્મોલ F 2 થીટા હા અને થીટા ઇઝ ઇક્વલ ટુ બરાબર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે OP अपॉन सीओ अथवा ओसी ओपी अपॉन कैपिटल आर आम मुकी दिए बराबर तो टू थीटा इज इक्वल टू ओपी अपॉन एफ टू ओपी अपॉन आर ओपी अपॉन एफ ओपी ओपी कैंसल तो टू अपॉन आर इज इक्वल टू वन अपॉन एम और एफ इज इक्वल टू आर बाय टू बराबर આ રીતે શું થશે કે ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે બસ જો આટલું જ લખવાનું છે બે માર્ક્સમાં ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઓકે પછી બીજો પ્રશ્ન કરીએ થેન્ક યુ